गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप फरी मड़ी रहा छे त्यारे FIBA सेम वन न मुख्य समाजशास्त्र पेपर नंबर एक न यूनिट एक समाजशास्त्र अर्थ कार्यक्षेत्र ने महत्व। तो विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपणे समाजशास्त्र अर्थ विषे माहिती मेळवी हती, कार्यक्षेत्र, अने आजे आपणे समाजशास्त्र का महत्व विषे आज माहिती मेळवशुं। जो विद्यार्थी मित्रों, जे समाजशास्त्रनो कार्यक्षेत्र नामनो जे प्रश्न छे ते मोस्ट आईएमपी छे, ते तैयार करवो जरूरी छे तमारो, अने ते एग्जाम में पूछाई शके तेवो छे। तो आज आपणे समाजशास्त्रनो महत्व एना विषे माहिती मेळवशुं। विद्यार्थी मित्रों, समाजशास्त्रनो महत्व केटलुं छे, तो समाजमां छे एना केटलुं महत्व छे, तो तेना 10 पॉइंट आपेला छे, तेना विषे आज विस्तृत माहिती मेळवशुं। तो समाजशास्त्रमां छे ए समाजनी नीतिओ घड़वामां, समाजमां एक्य वैविध्य, भविष्यमां तेनुं केटलुं महत्व छे एना विषे छे आपणे आगळ माहिती मेळवशुं। अने ते समाजशास्त्रनो खूब ज महत्वनुं गणवामां आवे छे समाजशास्त्रनो। तो तेनो पहेलो पॉइंट छे सामाजिक नीतिनुं घड़तर करवामां उपयोगी। तो આજનો સમાજ છે એ બદલાતો જતો અને સમાજ કેવો જટિલ બનતો જાય છે, તો સમાજની નીતિઓ ઘડવા માટે સમાજશાસ્ત્રના અભ્યાસનું જ્ઞાન આપણામાં હોવું જરૂરી છે અને ઉપયોગી પણ બની શકે છે। માત્ર લોકમાનસ કે લોકોના રિવાજો અને પરંપરાઓના આધારે જ સામાજિક નીતિ ઘડી શકાતી નથી, પણ સમાજ વિશેનું પદ્ધતિસરનું જ્ઞાન હોવું જરૂરી છે। અને આપણે જો એની સમજ સમાજના કોઈપણ પાસા વિશેની રાજકીય, સામાજિક, આર્થિક જ્ઞાન હોય તો તેના આધારે સામાજિક નીતિ ઘડી શકાય। દાખલા તરીકે જોઈએ, જન્મદર પર છે એ નિયંત્રણ રાખવા માટેની નીતિ ઘડવી હોય તો આપણે સમાજ વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે। કુટુંબ જીવન વિશેનું, વસ્તી વિસ્ફોટ, વસ્તીની ગીચતા, સ્ત્રી પુરુષનું પ્રમાણ, આ દરેક બાબતો છે એનું વ્યવસ્થિત જ્ઞાન હશે તો તે જન્મદરના નિયંત્રણ પરની આપણે નીતિ ઘડી શકીએ, અને એના આધારે જ છે એ જન્મદર છે એના નિયંત્રણની નીતિ ઘડી શકાય, અને તેના નીતિ ઘડતરમાં પણ સમાજશાસ્ત્ર ઉપયોગી બની શકે છે। બીજો પણ છે વિવિધતામાં એકતા ઊભી કરવામાં ઉપયોગી। જો આપણો દેશ છે એ વૈવિધ્ય ધરાવતો દેશ છે, દરેક ધર્મના લોકો રહે છે, પણ આપણે સામાજિક સંબંધો આપણી આસપાસના જે લોકો રહે છે એના પૂરતો જ મર્યાદિત છે। આપણે સમગ્ર સમાજ સાથે કોઈ સંબંધ હોતો નથી, એટલે આપણે સમાજના અમુક ભાગ પૂરતો જ નહીં પણ સમગ્ર સમાજ વિશેનો આપણે અનુભવ કે જ્ઞાન મેળવવું જરૂરી છે, અને તેના વિશેનું જો આપણે જ્ઞાન હશે તો જ આપણે બીજા લોકોના રીતરિવાજો, ધર્મ, ભાષા, પરંપરા, જીવનશૈલી, સંસ્કૃતિ વિશે આપણે જ્ઞાન હોવું જરૂરી છે। આ પ્રકારનું જ્ઞાન છે એ આપણે સાહિત્ય કે દંતકથાઓ છે એમાંથી મળી શકે છે, અથવા તો વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક જ્ઞાન તે હોતું નથી, કેમ કે દંતકથાઓ છે, સાહિત્ય છે એ માત્ર આપણા જ્ઞાનમાં વધારો કરવા માટેનું જ હોય છે, પણ વૈજ્ઞાનિક રીતે તે જ્ઞાન ગણાતું નથી। તો સમાજશાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણે સમાજના સમગ્ર વિશેનું વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવા માટે આપણે સમાજની વિવિધતાનો ખ્યાલ મળી શકે છે, અને આ જ્ઞાનથી સમાજની વિવિધતામાં જે એકતા છે એનું જ્ઞાન મળશે, એના આધારે જ આપણે વિવિધતામાં એકતા ઊભી કરવામાં આપણે સમાજશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી બની શકે છે। હવે ત્રીજો પોઈન્ટ છે ભાવિ કથન કરવામાં ઉપયોગી। ભાવિ કથન એટલે કે ભવિષ્યવાણી, એટલે કે ભવિષ્યમાં ભાવિ જીવન કેવું હોય છે, તો કે સમાજશાસ્ત્ર છે એના જ્ઞાનથી ભવિષ્યના જે બનાવો કે ઘટનાઓ વિશેની આગાહી કરી શકાય છે। દાખલા તરીકે આપણે જોઈએ, કોઈક શહેર હોય છે એના વિસ્તારમાં શાળા કોલેજો છે એનું બાંધકામ કરવું હોય તો ભવિષ્યમાં આવી શાળાઓના જે છે એ બાળકોની સંખ્યા કેટલી થશે એના વિશેની માહિતી સ્પષ્ટ હોવી જરૂરી છે। બીજું કે આસપાસમાં જે છે એ ભવિષ્યમાં આવી શાળાઓ જે છે બાળકો છે અંદાજે કેટલા શાળાએ આવશે, એનું બાળકના જન્મદર, બાળ મરણ દર, એ દરેક ગામડાઓમાંથી એનું કેટલું સ્થળાંતર થાય છે ગામડાઓમાંથી શહેરમાં,
એ દરેકે દરેક ચેના વિશેની માહિતી મળે પછી તેનું ભાવિ કથન કરી શકાય છે. આવી માહિતીને આધારે શાળાઓ છે એની ભવિષ્યમાં કેટલી સંખ્યા હશે તેમ અંદાજ કાઢી અને એના આધારે છે એ ભવિષ્ય કથન કરી શકાય. આવી રીતના છે સમાજશાસ્ત્રનું જ્ઞાન છે એ ભાવિ કથન કરવામાં ઉપયોગી બની શકે છે. ચોથો પોઈન્ટ છે સમાજશાસ્ત્રના શબ્દો પદ્ધતિઓ અને ખ્યાલોનો પરિચય પૂરો પાડવામાં ઉપયોગી. સમાજશાસ્ત્રમાં જો અમુક પરિભાષિત શબ્દો છે એ નિશ્ચિત અર્થ વપરાતો હોય, એનો જે નિશ્ચિત શબ્દ હોય છે એ શબ્દના અર્થથી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ કે અભ્યાસુઓ સુપરિચિત હોવા જરૂરી છે. સમાજશાસ્ત્રમાં જૂથ, રિવાજો, પરંપરાઓ, સમાજ, જાતિ, સંસ્થા આ વગેરે શબ્દો છે અવારનવાર ઉપયોગ થતા હોય છે. તમે અત્યાર સુધી ભણ્યા હશો તો તમે જૂથ પણ આવ્યું હશે, રિવાજ, સંસ્કૃતિ, જાતિ, સંસ્થા આવા અલગ અલગ શબ્દો છે એ આવેલા હશે. તો એના આધારે છે સમાજશાસ્ત્ર છે એના અર્થથી જરા પણ આપણે પરિચિત હોતા નથી તો માણસ આવા શબ્દોનો સમાજશાસ્ત્રીય અર્થથી પરિચિત થવું અને સમાજ જીવનમાં આવા શબ્દો છે વપરાતા પણ જોવા મળે છે. તેમણે આવા શબ્દોનો અર્થ છે એ સમાજશાસ્ત્રના અભ્યાસમાંથી આવી શકે છે અને આમ સમાજશાસ્ત્રની દ્રષ્ટિ અમુક શબ્દ કે ખ્યાલો છે એનો અર્થ જાણવામાં સમાજશાસ્ત્ર છે એનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને એનો પરિચિત હોવો પણ જરૂરી છે. સમાજશાસ્ત્રનો જે અભ્યાસ કરવા માટે પણ તે ઉપયોગી બની શકે છે. પાંચમો પોઈન્ટ છે માહિતી પૂરી પાડવામાં ઉપયોગી. તો વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રનો અભ્યાસ છે એ વિદ્યાર્થીઓ માટે ઘણી બધી નવીન માહિતી પૂરી પાડે છે. ઘણી બધી નવી નવી માહિતીઓ આપવામાં પણ તે ઉપયોગી બને છે. માનવ જૂથોનું અસ્તિત્વ, એનું સ્વરૂપ કેવું છે, એનો વિકાસ કઈ દિશામાં થઈ રહ્યો છે, રાજ્યની શાળાઓ છે, સામાજિક સંસ્થાઓનું સ્વરૂપ છે, માનવ વસ્તી વિશેની માહિતી, ઘણી બધી આવી બધી બાબતો છે એનું સમાજશાસ્ત્રની વિદ્યાર્થીઓને ઉપયોગી પણ માહિતી બની શકે છે કે માહિતી આપવામાં પણ તે ઉપયોગી બની શકે છે. તો આવી રીતના સમાજશાસ્ત્રના જે છે અભ્યાસનો પ્રારંભ કરતા વિદ્યાર્થીઓ હોય છે એને સમાજ વિશેની વાસ્તવિક માહિતી મળે છે અને આવી માહિતીને આધારે સમાજનું જે છે એ સમાયોજન પણ સાધી શકાય અને માહિતી પૂરી પાડવામાં પણ તે ખૂબ જ ઉપયોગી બને છે. છઠ્ઠો પણ છે બૌદ્ધિક વિકાસ સાધવામાં ઉપયોગી. બૌદ્ધિક વિકાસ સાધવામાં ઉપયોગી એટલે કે સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ કરવાને સમાજની સંસ્કૃતિ વિશેની માહિતી મળે છે. તો આવી રીતના જે છે બૌદ્ધિક વિકાસ કરવામાં પણ ઉપયોગી છે અને અભ્યાસક્રમ શીખનાર વિદ્યાર્થીઓની સાથે પણ સંસ્કૃતિ સાથે પોતાનો સુસંબંધ છે તે બંનેનો પોતાના વ્યક્તિના વ્યક્તિ ઘડતરમાં પણ શું ફાળો આપે છે તે સમજી શકે છે. મેરિલ નામના સમાજશાસ્ત્રીએ કીધું છે કે સમાજશાસ્ત્રના સાંસ્કૃતિક મહત્વ તરીકે ઓળખાવે છે, જ્યારે ડેવિસ તેને વ્યક્તિના બૌદ્ધિક વિકાસનો ફાળો આપતા વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. તો માનવી કેટલીક જૈવિક શક્તિઓ સાથે લઈને જન્મે છે અને જન્મ પછી તેને મળતા સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ છે તેના વ્યક્તિત્વનો લક્ષણોનો ઘડાતા જાય છે અને તેના કુટુંબ, શાળા, રાજ્ય આવી બધી સંસ્થાઓ છે સ્થિર રહેતી નથી પરંતુ સતત તેમાં બદલાવ થતો રહે છે અને આ બદલાવ થતો રહે છે તે જન્મ પછી તે મળતું સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ અને આવી રીતના છે એ સતત ને સતત ગતિશીલ થતો રહે છે. બીજું કે માનવી જે છે એ આવા વાતાવરણમાં રહે છે તો સમાજશાસ્ત્રના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ છે એ પોતાના વ્યક્તિત્વ સાથે સમાજની ગતિશીલતાની જે સંસ્થાઓ છે કઈ રીતે તે સંબંધિત છે અને તેને જ્ઞાન મેળવવાની પોતાની બૌદ્ધિક વિકાસ માટેની સાધી શકે છે. બીજું કે ડેવિસ પણ એવું પણ કહે છે કે શિક્ષિત માણસ તરીકેની લાયકાત જે મેળવવા માટે સમાજશાસ્ત્રનું જ્ઞાન પણ ઉપયોગી બને છે. આવા જ્ઞાનથી વ્યક્તિત્વનું જીવન છે એ વધુ સમૃદ્ધ અને વધુ સફર બની શકે છે અને એટલા માટે સમાજશાસ્ત્ર છે એ આપણા માટે બૌદ્ધિક વિકાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. સાતમો પોઈન્ટ છે સહિષ્ણુતાના વિકાસમાં ઉપયોગી. કે સમાજશાસ્ત્રનો જે અભ્યાસ કરનાર વિદ્યાર્થી હોય છે એ પ્રારંભિક અભ્યાસથી તે શીખે છે સમાજશાસ્ત્ર વિશે
પોતાના સમાજ વિશેની બીજાના સમાજો વિશેની વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરે છે। જો વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં તમે બધા સમાજો વિશેની માહિતી મેળવી હશે, દક્ષિણ ભારતના, ઉત્તર ભારતના, પશ્ચિમ ભારતના લોકો, પૂર્વ ભારતના લોકો, આવા બધા ભારતના લોકો છે એના વિશેની તમે માહિતી મેળવી હશે, તો એ સમાજશાસ્ત્રનું જ જ્ઞાન છે। જે આના વિદ્યાર્થીઓ છે એ બીજા લોકોના રીતરિવાજો તરફ સહિષ્ણુતા કેળવાય છે, અને વિદ્યાર્થીઓ એવું પણ શીખે છે જેમ પોતાના સમાજના રિવાજો પોતે સાચા માને છે તેવી જ રીતે બીજા સમાજના રિવાજો બીજા લોકો માટે એટલા જ સાચા હોય છે। વર્તમાન વિશ્વમાં જ્યારે વિભિન્ન રાષ્ટ્રો વચ્ચેના જે સંબંધોમાં અસહિષ્ણુતાનું વલણ જે જોવા મળે છે ત્યારે અન્ય સમાજોની જીવન પદ્ધતિનું યથાર્થ જ્ઞાન પૂરું પાડવામાં તે પણ ઉપયોગી બને છે। બીજું, સમાજશાસ્ત્રનો પ્રારંભિક અભ્યાસ શીખનારો વિદ્યાર્થી એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે જેનાથી પોતાના દેશનો અને વિશ્વના વધુ સારા નાગરિકો બને એટલા માટે તે પણ ઉપયોગી બને છે, અને તેના માટે પણ તે એટલો જ મહત્વનો ગણાય છે। આઠમો પોઈન્ટ છે, લોકશાહી મૂલ્યોની જાળવણીમાં ઉપયોગી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણો દેશ છે એ લોકશાહી દેશ છે, તો લોકશાહી સમાજ વ્યવસ્થાની એક મહત્વની જરૂરિયાત છે કે તેમાં દરેક વ્યક્તિને શક્તિઓ વિકસાવવાની પૂરતી તક મળે છે। દરેક વ્યક્તિ છે એ પોતાની શક્તિ પ્રમાણે પોતાની તક ઝડપી શકે છે, અને બધાય વ્યક્તિ છે એ પોતાની અંદર રહેલી શક્તિઓ અને તક જે મળે છે એનો પૂરતો લાભ લઈ અને પોતે પોતાનો વિકાસ કરી શકે છે। વ્યક્તિ કોઈને કોઈ જ્ઞાતિ, જાતિ, લિંગ, ધર્મ ગમે તે સભ્યપદ ધરાવતી હોય, પરંતુ એ જન્મગત સભ્યપદના કારણે વ્યક્તિને પોતાની શક્તિઓ વિકસાવવાની તક ન મળે તો તે લોકશાહી વિરુદ્ધનું લક્ષણ ગણવામાં આવે છે, કે લોકશાહીના જે નિયમો છે એનું પાલન થતું નથી એવું ગણવામાં આવે છે। સમાજશાસ્ત્રનો અભ્યાસ કરનારો વિદ્યાર્થી જાણે છે કે કોઈ પણ લઘુમતી જૂથનો જન્મ થયો હોય પણ તેના લીધે વ્યક્તિ પોતાની શક્તિઓ ઓછી હોતી નથી, પોતાની યોગ્ય તક મળે તો એના લીધે માણસ પોતાનું જન્મગતનો દરજ્જો જે સુધારવા માટેની એનામાં રહેલી ગર્ભિત કે એની અંદર રહેલી શક્તિઓ છે એ બહાર કાઢી અને પોતાનો દરજ્જો છે એ ઊંચો લઈ જઈ શકે છે। લોકશાહી મૂલ્યોનું શિક્ષણ જે છે એ સમાજમાં તેવા મૂલ્યોની જાળવણી કરવામાં પણ તે સમાજશાસ્ત્રનો ખૂબ જ ઉપયોગી બને છે, અને સમાજશાસ્ત્રમાં છે એ લોકશાહી મૂલ્યોની જાળવણી કરવા માટે ખૂબ જ જે છે એ મહત્વનું ગણાય છે। નવમો પોઈન્ટ છે, માનવવાદી મૂલ્યોની જાળવણીમાં ઉપયોગી, કે સમાજશાસ્ત્ર છે એનું અભ્યાસ ક્ષેત્ર માનવી અને તેના સામાજિક સંબંધો જ છે। સમાજશાસ્ત્રનું મુખ્ય મનુષ્ય છે એ એક અંગ માનવી તરીકેનું જ્ઞાન અને સમજ પૂરી પાડે છે, અને બીજું કે આવી રીતના જોઈએ તો તે માનવી તરીકેનું મૂલ્ય આપણા સમાજના જ્ઞાનથી સમજાય છે। બીજું, સમાજશાસ્ત્રના જ્ઞાનથી માનવતાવાદી મૂલ્યોની જાળવણી થાય, સમાજ વિશેની વાસ્તવિક જ્ઞાન પૂરું પાડવામાં સમાજશાસ્ત્ર પણ ઉપયોગી બને એ પણ આપણા માટે જરૂરી છે। એટલા માટે સમાજશાસ્ત્રના અભ્યાસમાં છે એ માનવતાવાદી મૂલ્યો છે એની જાળવણી કરવામાં પણ સમાજશાસ્ત્ર ઉપયોગી બને છે। દસમું પોઈન્ટ છે, સમાજશાસ્ત્રીય કલ્પનાશીલતા વિકસાવવામાં ઉપયોગી, કે સમાજશાસ્ત્રીય કલ્પનાશીલતા વિકસાવવામાં કે સમાજશાસ્ત્રના જ્ઞાનથી સમાજને કે વિશ્વને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે। જે વ્યક્તિ સમાજનું જ્ઞાન મેળવતો હોય તે વ્યક્તિની દ્રષ્ટિ વધુ વિશાળ અને તેમજ તેના સામાજિક સંસ્થાઓ વિશેની ઊંડી સમજ હોય છે। બીજું કે મિલ્સ નામના સમાજશાસ્ત્રી કહે છે કે જેને સમાજશાસ્ત્રી કલ્પનાશીલતા તરીકે ઓળખાવે છે એવા માનસિક વલણના વિકાસમાં પણ સમાજશાસ્ત્રનો અભ્યાસ ઉપયોગી બને છે। વધુ સ્પષ્ટ રીતે કહીએ તો સમાજશાસ્ત્રના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓનો દ્રષ્ટિકોણ વિશાળ બને છે, વિશ્વને જોવાની તેની દ્રષ્ટિ વિસ્તૃત બને છે, વાસ્તવલક્ષી એનામાં જ્ઞાન આવે છે, અને વિશ્વના વ્યક્તિઓના સ્થાન વિશેની પણ સાચો ખ્યાલ એનામાં ઊભો થાય છે જેમને સમાજશાસ્ત્રીય કલ્પનાશીલતા તરીકે વિકસાવી હોય। પોતાના સમાજની સંસ્થાઓ અને પોતાના વ્યક્તિત્વ વિશેની વધુ સારી સમજ ધરાવતો હોય તો આવા વિદ્યાર્થીઓ છે એ વર્તમાન સમાજના વાસ્તવિક પ્રવાહો છે એના વિશેની સારી અને ઊંડી સમજ પણ ધરાવતો હોય છે।
અને આવી રીતના છે એ સમાજશાસ્ત્રના અભ્યાસમાં પણ જે છે એ કલ્પનાશીલતા વિકસાવવામાં ઉપયોગી બને છે અને સમાજશાસ્ત્ર દ્વારા તેના કલ્પનાશીલતામાં પણ વધારો કરી શકાય અને તે આપણે સમાજશાસ્ત્રીય જ્ઞાન મેળવવામાં ઉપયોગી બની શકે છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। હવે આ આપણો પોઈન્ટ છે અહીંયા પૂર્ણ થાય છે, પહેલું યુનિટ આપણું અહીંયા પૂરું થાય છે। હવે પછીના લેક્ચરમાં બીજા પેપર વિશે આજે બીજા પેપર વિશે આપણે માહિતી મેળવશું।